नमस्कार मित्रों, विद्यार्थी मित्रों, आज आपणे स्टैंडर्ड 10 चैप्टर नंबर 4 सोशल साइंस में आगळ वधीए। लास्ट वीडियो में मैं तमने कीधुं हतुं के प्राचीन भारतीय साहित्यना घणा बधा प्रकार छे जे आपणे भणवाना छे, अने ए पैकीना आपणे चार प्रकार जोई गया था। पहेलुं वेदों, बीजुं उपनिषदों, तीजुं आरण्यको अने चौथुं वेदांगों। आ चारे आपणे आगळना बधा भागमां जोई रह्या छीए, बराबर। ए वीडियो तमने ना जोयो होय तो आ चेनलनी डिस्क्रिप्शनमां ए बन्ने बे वीडियो थया छे एम मळी जशे, बराबर। विद्यार्थी मित्रो, पांचमो टॉपिक आया छे रामायण महाभारत। लास्ट वीडियोमां पण मैं तमने कीधुं हतुं के आ वीडियोनी राह जरूर जोजो, कारण के आ वीडियो मारो पण फेवरेट टॉपिक छे, अने तमारो मां आ जे जोता होय मारो वीडियो एना पैकीनो एकात्मां पण આ ટોપિક ફેવરેટ હશે, બરાબર। સૌથી પહેલા આ જે ટોપિક છે એ તો 3 થી 4 માર્ક્સમાં પૂછાય છે, કારણ કે રામાયણ અને મહાભારત બંને વિશે જો લખવા જઈએ તો 4 માર્ક્સ આરામથી થઈ જાય છે। તો આ પાંચમો જે પ્રકાર છે પ્રાચીન ભારતીય સાહિત્યનો રામાયણ મહાભારત। રામાયણ, વિદ્યાર્થી મિત્રો, રામાયણ ઉપર 4 માર્ક્સનો ક્વેશ્ચનને ધ્યાનથી જોજો। તમને પૂછવામાં આવે કે રામાયણ મહાભારત વિશે ટૂંકમાં નોંધાવો 3 કે 4 પ્રોપર એક એક પૂછવામાં આવે કે રામાયણ વિશે માહિતી આપો ટૂંકમાં તો એ 2 માર્ક્સમાં, અને મહાભારત વિશે એ 2 થી 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, કારણ કે મહાભારતમાં થોડું વધારે છે। હવે સ્ટાર્ટ કરીએ આપણે રામાયણ। પહેલા તો કોઈ પણ રામાયણ હોય ને, કોઈ પણ ગ્રંથ હોય ને, એની રચના કોણે કરી એના વિશે આપણને જાણવું ખૂબ જરૂરી છે। રામાયણની રચના મહર્ષિ વાલ્મીકીએ કરેલી જોવા મળે છે। ભૂલ ન કરતા જેણે રામાયણ જોયું હશે એને આ વસ્તુ ખબર હશે, રામાયણની રચના મહર્ષિ વાલ્મીકીએ કરેલી હોય છે। બીજા સબ્જેક્ટમાં તમને એવું લખું કે આ જે છે આખું રામાયણ એ શાના પર આધારિત છે, સિરિયસ છે। રામાયણ એ ભગવાન શ્રી રામચંદ્રના જીવન ચરિત્ર પર આધારિત છે। ભગવાન શ્રી રામચંદ્રના જીવન ચરિત્ર પર આધારિત આ ગ્રંથ એટલે કે રામાયણ ગ્રંથ છે। ત્રીજી વસ્તુ કે આ જે ગ્રંથ છે એનો મુખ્ય વિષય શું છે, એવો તે કયો વિષય છે કે જેના પર આખો ગ્રંથ, આ બંને વિષયો એવા છે જેમાં એક મુખ્ય કોમન વિષય આવેલો છે જેના માટે એક્સ્ટ્રા માહિતી, જેના માટે ભગવાન વિષ્ણુ એટલે કે ભગવાન વિષ્ણુ રામ અવતારમાં, ભગવાન વિષ્ણુ રામ અવતારમાં કોઈ એક પ્રોપર કામ કરવા માટે આવ્યા, તે જ રીતે અહીંયા પણ પ્રોપર કામ, હા એક કામ કરવા આવતા નથી, એની સાથે નાના 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 દિવસ હજારો કામ કરી જાય છે, બરાબર। ભગવાન શ્રી રામચંદ્રએ જ્યારે પોતાનો આ રામ અવતાર લીધેલો હતો ત્યારે દ્વેતાયુગમાં જ્યારે આ રામ અવતાર લીધો હતો ત્યારે એટલા બધા અધર્મી માણસો નતા, તેથી તેમણે ખાલી એક જે મોટો અધર્મી હતો જેને કહેવાય રાવણ, એનો નાશ કર્યો હતો, અને એની સાથે સાથે તાડકા, બરાબર, અહિલ્યાને જે મુક્ત કરાવી હતી શ્રાપમાંથી વગેરે વગેરે નાના નાના કામ કરેલા જોવા મળે છે। એટલે કે ફરીથી આપણે ટોપિક ઉપર આવીએ કે રામાયણનો મુખ્ય વિષય, ના રામાયણનો મુખ્ય વિષય કયો છે, તો રામ રાવણનું યુદ્ધ, બ્રેકેટમાં લખવાનું, જો કઈ રીતે હું તમને સમજાવું કે આમ કરીને લખવાનું રામ રાવણનું યુદ્ધ, આ રીતે રામ રાવણનું યુદ્ધ, અને એકદમ છેલ્લી વસ્તુ આવશે રામાયણમાં કે જે આ કાવ્ય છે એમાં આ જે કાવ્ય છે તેમાં આની સાથે જુદી જુદી એવી કેટલીય સારી વાર્તાઓનો પણ સમાવેશ રામાયણમાં કરવામાં આવે છે, કોને લગતી, ભગવાન શ્રી રામચંદ્રની, રામાયણમાં આટલું જ છે, રામાયણમાં ફક્ત ને ફક્ત આટલું જ છે। આમાં મુખ્ય વિષય રામાયણ, જે રામાયણનો મુખ્ય વિષય છે અહીંયા ચોપડીમાં તમારે ફક્ત એક આપ્યું છે, કયો, રામ રાવણનું યુદ્ધ। પરંતુ જોવા જઈએ તો એક બીજો પણ મુખ્ય વિષય છે, કયો, લવકુશ। લવકુશનો પાર્ટ તમને ખબર ના હોય તો એકાદ મિનિટ, કારણ કે આપણે આમાં આ ટોપિક જોવાના છીએ કે લવકુશ જે ભગવાન શ્રી રામચંદ્રના પુત્ર હતા પરંતુ તે તેમની સાથે નતા રહેતા,
નાનપણમાં જ્યારે સીતાજી વનમાં રહેવા ગયા હતા, નાનપણમાં એટલે કે સીતાજી નાનપણ ને સીતાજી જ્યારે મોટા થયા હતા ત્યારે વનમાં રહેવા ગયા હતા લગ્ન પછી, એ તમે જો ખબર ના હોય તો એમની ઉપર ભ્રષ્ટાચાર કરવામાં આવેલો. ભ્રષ્ટાચાર એટલે એવો ભ્રષ્ટાચાર નહીં જે અત્યારે થાય છે, તેમની ઉપર એવો આરોપ ખોટો લગાવવામાં આવેલો હતો. શું આરોપ લગાવવામાં આવેલો હતો? કે જે સીતાજી હતા રામ રાવણના યુદ્ધમાં સીતાજી રાવણના ઘરે રહીને આવ્યા હતા, ધેટ મીન્સ રાવણની ત્યાં રહીને આવ્યા હતા. અને જૂના જમાનામાં એવું માન્યતા હતી કે કોઈ પણ સ્ત્રી પરાયા મર્દને ત્યાં રહે તો તે તેની બની જાય છે. પરંતુ સીતાજીના મનમાં રાવણ વિશે એવી કોઈ વસ્તુ નથી, તે તો તેમને અડતા પણ દો, એ તો વસ્તુ અલગ છે. પણ ટૂંકમાં સમજાવી દઉં કે એ સીતાજીના મનમાં રાવણ વિશે એવું કંઈ નહોતું જે સમજતા હતા પ્રજાજન. પરંતુ પ્રજા આવું સમજતી હતી, તેથી રાજા રામના કર્તવ્યમાં એવું આવ્યું કે સીતાજીને રાજમહેલમાંથી બહાર કાઢી મૂકવામાં આવી અને જંગલમાં તેઓ આ ઋષિ વાલ્મીકીને ત્યાં રહીને ગયા. ઋષિ વાલ્મીકીએ તેમની બધી સાર સંભાળો કરી, બરાબર. અને સીતાજીને લવ અને કુશ નામના બે પુત્ર થયા અને એના પર આખી કથા નિર્ધારિત છે. આ હતી લવ કુશની ખાલી જન્મની વાર્તા, વધારે કરીશું તો આખો પ્રિયડ, સોરી પ્રિયડ નહીં, મતલબ કલાકનો જ વિડીયો થઈ જશે. તો આ તો રામાયણનું ખાલી ચાર જ વાક્યો છે, બરાબર. રચના બરાબર સાના પર આધારિત છે, મુખ્ય વિષય અને સાથે સાથે બીજી વાર્તાઓ પણ છે. મહાભારત મસ્ત ટોપિક છે. મહાભારત, મહાભારત વિશ્વનો સૌથી મોટો ગ્રંથ છે, મોટો કાવ્ય ગ્રંથ છે. કાવ્ય ગ્રંથ છે, વિશ્વનો મોટો ગ્રંથ છે એવું ના લગતા, એવા ગણાય છે. મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે, તેમાં 1,00,000થી વધુ શ્લોકો આવેલા છે. હું અહીંયા લખતો એટલા માટે નથી કારણ કે તમારામાંથી અડધા ઉપરને રામાયણ મહાભારતનું નોલેજ ઉપર ઉપરનું તો હશે, અને એ જ છે આમાં સેલ્લામાં સેલ્લો ટોપિક, રોકડામાં રોકડિયા માર્ક્સ તો આ રામાયણ અને મહાભારત. જેને ના ખબર હોય એને અફસોસ થવો જોઈએ કારણ કે આ તો આપણી હિન્દુ સંસ્કૃતિ છે, સો દેટ કે આપણને આ વસ્તુ તો ખબર હોવી જરૂરી છે. અને ના ખબર હોય તો હું બેઠો જ છું વચ્ચે વચ્ચે, આ તો ખાલી પ્રોપર ટોપિક આવ્યો છે. નહીતર તમે જો મારા જૂના સબસ્ક્રાઈબર હોય તો, જો તમે મારા જૂના સબસ્ક્રાઈબર હોય તો હું દરેક વિડીયોમાં થોડું ને થોડું આનો કંઈક ને કંઈક લાવતો હોઉં છું. ચાલો, મહાભારત એ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. મહાભારતમાં શા માટે સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે? તો તેમાં 1,00,000થી વધુ શ્લોકો આવેલા છે. આ થોડી એક્સ્ટ્રા માહિતી હતી, જે તમને ના ખબર હોય તો તમે લખી શકો છો. હવે બીજી વસ્તુ ધ્યાન રાખજો, મહાભારતની રચના ઋષિ વેદ વ્યાસ એ કરી હતી. વેદ વ્યાસે કરી હતી. કોણી? મહાભારતની રચના મહર્ષિ વેદ વ્યાસ એમણે કરી હતી, અથવા ઋષિ વ્યાસ પણ લખો તો પણ ચાલે. મહાભારતનો મુખ્ય વિષય કયો છે? બધાને ખબર હશે, કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ, તે મહાભારતનો મુખ્ય વિષય છે. આમ બ્રેકેટમાં લખવાનું, બરાબર. મહાભારતનો મુખ્ય વિષય કૌરવ પાંડવ વચ્ચેનો યુદ્ધ છે. અને મહાભારતમાં આની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓનો સમાવેશ થાય છે, અનેક રોચક પ્રસંગોનો સમાવેશ થાય છે. મુખ્ય વિષય પતી ગયો. હવે મહાભારતનો જે ટોપિક છે તે મોટો કેમ થાય છે? આના કારણે. મહાભારતમાં એક નાનો ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતાનો સમાવેશ થાય છે. આ ટોપિક એક્સ્ટ્રા છે. મહાભારતમાં થોડો એક નાનો ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતાનો સમાવેશ થાય છે, કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ
જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ મોક્ષ પ્રાપ્તિ માટેના ત્રણ માધ્યમોનું વર્ણન કરેલ છે. કયા કયા ત્રણ માધ્યમો? અહીંયા જુઓ, ભગવાન શ્રી કૃષ્ણએ મોક્ષ પ્રાપ્તિ માટેના જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણ માર્ગ જે આપણને શ્રીમદ ભાગવત ગીતામાં જોવા મળે છે. હવે આપણો અહીંયા આખો મહારામાયણ મહાભારતનો જો તમે ધ્યાનથી સાંભળ્યું હોય તો પોઈન્ટ્સ યાદ રાખો કે એના રચયિતા, એનો મુખ્ય વિષય બરાબર છે અને એમાં એવી શું ખાસિયત છે, કોના જીવન ચરિત્ર પર આધારિત છે. તો એ ખાલી રામાયણમાં હતું, મહાભારતમાં કોઈના પ્રોપર જીવન જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ જ મેઇન છે મહાભારતમાં, બટ આમાં એવું કંઈ લખ્યું નથી તો જોવા દે બરાબર. મહાભારતમાં ખાલી આ ટોપિક એક્સ્ટ્રા આવે છે કે તેમાં એક નાનો એવો ગ્રંથ આવેલું છે જેનું નામ શ્રીમદ ભાગવદ ગીતા છે અને હા તેમાં 18 અધ્યાય આવેલા છે. 18 અધ્યાય અને 108 જેટલા શ્લોકો આવેલા છે. આ લખવાનું પણ ભૂલતા નહીં, ત્રણ વાક્યો ખાલી ભગવદ ગીતાના એક્સ્ટ્રા થયા કે ભાઈ ભગવદ ગીતા નામનો ગ્રંથ આવેલો છે જેમાં 18 અધ્યાય અને 108 શ્લોકો છે અને તેમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે મોક્ષ પ્રાપ્તિના ત્રણ માધ્યમો જેમ કે જ્ઞાન, કર્મ અને ભક્તિ ના માર્ગ બતાવ્યા છે. હવે અહીંયા આપણો રામાયણ અને મહાભારતનો આખો ટોપિક પતી ગયો. શ્રીમદ ભાગવત ગીતાની વાત મળી છે તો આ વસ્તુ મને કેવી ચૂકવી નથી. શ્રીમદ ભાગવત ગીતા કેટલા નહીં બધા 100 માંથી 95% સ્ટુડન્ટ એવા હશે, 95% નહીં 98% કે જેને શ્રીમદ ભાગવત ગીતા વાંચવાનો કંટાળો આવે છે. મતલબ કંટાળો આવે છે કેટલું, આમ સ્ટાર્ટિંગમાં જોશ હોય છે અને 5 થી 6, 7 થી 8, 10 પેજ સુધી વાંચે છે, બધી વાત ખતમ, પછીની આખી વાત ખતમ. કેમ આવું થાય છે? કારણ કે તમારા જે સોસાયટી છે તમારી આજુબાજુની સોસાયટી, એટલે કે તમે જે રહો છો નહીં, તમારા મમ્મી પપ્પા, તમારા ટીચર્સ, તમારા ભાઈ બહેન, જે પણ એની હોય, તમે જેની સાથે મળતા હોય દિવસમાં, તે તમને ફક્ત એટલું કહે છે કે શ્રીમદ ભાગવદ ગીતા વાંચો. બસ તમે ભાગવદ ગીતા વાંચો છો, પરંતુ ભાગવદ ગીતામાં ફક્ત જ્ઞાન, કર્મ અને ભક્તિ નથી, તેમાં એક કિરદારો દ્વારા આ ત્રણ માધ્યમોના ઉલ્લેખ કરેલો છે. કિરદારો એટલે કયા કયા કિરદારો? મહાભારતના યુદ્ધ દરમિયાન પણ નહીં, મહાભારતનું યુદ્ધ જ્યારે શરૂ થયું તે પહેલા અર્જુન જે વિવશતામાં પડી ગયો કે મને આ કરવું નથી, શું કરવું નથી, યુદ્ધ કરવું નથી, મારા પોતાના સામે યુદ્ધ કરવું નથી, દુર્યોધન કેવો પણ માણસ હતો, છે તો મારો ભાઈ છે, તો મારે એને સામે યુદ્ધ કરવું નથી, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આ કર્મ, જ્ઞાન અને ભક્તિના આ ત્રણ માધ્યમો દેખાડ્યા અને અર્જુનને કીધું ઉભો થા અને યુદ્ધ કર, કારણ કે આજ તારું કર્તવ્ય છે. હા, ભગવદ્ ગીતા તમને કેમ નથી ગમતી? કારણ કે તમે એ પાત્રોથી પરિચિત નથી. કેટલાકને એ પણ ખબર નહીં અર્જુન શું છે. ચાલો અર્જુન તો ખબર હોય તો ઠીક છે, બાકી એવા કેટલાય પાત્રો છે પાંચ પાંડવના નામ નહીં ખબર હોય, એ તો મેઇન છે. સામે દુર્યોધનનો ભય કોણ છે એ પણ ખબર નહીં હોય, કર્ણ કોણ છે એ નથી ખબર, ગુરુ દ્રોણ કોણ છે, આચાર્ય મતલબ પિતામહ કોણ છે, પિતામહ ભીષ્મ એ પણ ખબર શોધે, એટલા જ માટે તમારે આવું ભગવદ્ ગીતા વાંચવાનો કંટાળો. જેને મહાભારત ટીવી સિરિયલો દ્વારા જોયું હશે એને તો અત્યારે ભગવદ્ ગીતા વાંચશે તો તેને આરામથી ખબર પડી ગઈ છે. અને આ જે મેં કીધા ને અત્યારે નામ, એ ફક્ત મેઇન છે. આની અલાવા મહાભારતના યુદ્ધમાં મેં એવું સાંભળ્યું છે કે જ્યારે એ સમયે ભારતની વસ્તી હતી, અને કેટલાય યુટ્યુબ તમે વિડીયો ખોલશો એટલે તમને કેટલું એ મળી જાય, એવા એવા દિમાગ લગાવ્યા છે લોકોએ કે મહાભારતમાં એ સમયે જેટલી દુનિયાની વસ્તી, દુનિયાની ભારતની વસ્તી નહીં, કારણ કે ભાગલા ભાગલા એવું કશું નતું ત્યારે કે અમેરિકા આ ઇન્ડિયા બરાબર, તો એ સમયની દરેક વસ્તી જેટલી પણ વસ્તી હતી ટોટલ બધાએ એમાં ફાળો દીધો હતો, પછી તે એક ક્ષત્રિય હોય કે પછી તે એક શુદ્ર હોય.
બધાએ ફાળો લીધો હતો ખાલી સ્ત્રીઓ સિવાય. એટલા જ માટે મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું. વિદ્યાર્થી મિત્રો અહીંયા વિડીયો પોઝ કરીએ છીએ, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગમે હોય તો લાઈક કરી દેજો, ચાલો નવા હોય તો એમાં તો કહેવાની જરૂર જ નથી. સારો લાગ્યો હશે તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.